ધોરણ આઠ વિષય ઇંગ્લિશ યુનિટ ટુ એક્ટિવિટી ફાઇવ સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. રુચિર વેટ્સ 40 kg એન્ડ રોહિત વેટ્સ 35 kg. રુચિરનું વજન 40 કિલો છે એન્ડ રોહિતનું વજન 35 કિલો છે. એટલે એનો મતલબ એવો થયો કે રુચિર વજનમાં રુચિરનું વજન વધારે છે અને રોહિતનું 35 કિલો, એટલે કે એ વજનમાં હલકો છે. બરાબર, તો રોહિત ઇઝ લાઇટર દેન રુચિર. રોહિત એ રુચિર કરતાં વજનમાં હલકો છે. લાઇટર એટલે હલકો. રુચિર ઇઝ હેવીઅર દેન રોહિત. રુચિર એ રોહિત કરતાં વજનમાં ભારે છે, કેમ કે આપણને ખબર છે કે જો એનું વજન કેટલું છે, 40, ને અનુ 35 છે. તો ચલો હવે આપણે નીચેનું સેન્ટેન્સ જોઈએ. મિસ્ટર પટેલ ઇઝ 67 યર્સ ઓલ્ડ એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 17 યર્સ ઓલ્ડ. મિસ્ટર પટેલની ઉંમર 67 વર્ષ છે અને મિસ્ટર પંડ્યાની ઉંમર 70 વર્ષ છે. બરાબર, તો મિસ્ટર પટેલ એ મિસ્ટર પંડ્યા કરતાં ઉંમરમાં કેવા કહેવાય, નાના કહેવાય, એટલે કે યંગર કહેવાય. અને મિસ્ટર પંડ્યા એ મિસ્ટર પટેલ કરતાં ઉંમરમાં ઓલ્ડર કહેવાય, એટલે કે વધારે ઉંમરવાળા છે. તો ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર દેન ખાલી જગ્યા. તો કોણ કોના કરતાં ઉંમરવાળું છે? તો મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર દેન મિસ્ટર પટેલ, એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે મિસ્ટર પંડ્યા. મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર દેન મિસ્ટર પટેલ. બીજું છે ખાલી જગ્યા ઇઝ યંગર દેન ખાલી જગ્યા, કે કોણ કોના કરતા ઉંમરમાં નાનું છે? તો મિસ્ટર પટેલ ઇઝ યંગર દેન મિસ્ટર પંડ્યા. બરાબર, હવે આ બાજુના સેન્ટેન્સ જોઈએ. સોનલ ઇઝ 5 ફીટ ટોલ એન્ડ સોનુ ઇઝ 4 ફીટ ટોલ. સોનલ એ 5 ફૂટ ઊંચી છે અને સોનુ એ 4 ફૂટ ઊંચી છે. તો ખાલી જગ્યા ઇઝ ટોલર દેન ખાલી જગ્યા, કોણ કોના કરતાં ઊંચું છે? ટોલર એટલે કે ઊંચું, વધારે ઊંચું કોણ છે? તો સોનલ ઇઝ ટોલર દેન સોનુ. સોનલ એ સોનું કરતાં ઊંચી છે. ખાલી જગ્યા ઇઝ શોર્ટર દેન ખાલી જગ્યા, તો સોનુ ઇઝ શોર્ટર દેન સોનલ. રોઝી હેઝ, થર્ડ સેન્ટન્સ, રોઝી હેઝ 10 ટોયઝ, રઝિયા હેઝ 9 ટોયઝ. રોઝી પાસે 10 રમકડાં છે, રઝિયા પાસે 9 રમકડાં છે. હુ હેઝ મોર ટોયઝ? હવે અહીંયા ક્વેશ્ચન ટાઈપ છે. હુ હેઝ મોર ટોયઝ દેન હુમ? કોની પાસે કોના કરતાં વધારે રમકડાં છે? તો કોના પાસે વધારે રમકડાં છે? તો રોઝી. તો સેમ આના જેવું જ વાક્ય બનાવવાનું. તો શું વાક્ય બનશે? રોઝી હેઝ મોર ટોયઝ દેન રઝિયા. હુ હેઝ લેસ ટોયઝ દેન હુમ? કોની પાસે ઓછા રમકડા છે કોના કરતા? તો રઝિયા હેઝ લેસ ટોયઝ દેન રોઝી. મહેશ ડ્રિંક 2 ગ્લાસ ઓફ મિલ્ક, નરેશ ડ્રિંક્સ 1 ગ્લાસ ઓફ મિલ્ક. મહેશ 2 ગ્લાસ દૂધ પીવે છે અને નરેશ 1 ગ્લાસ દૂધ પીવે છે, એટલે મહેશ નરેશ કરતાં 1 ગ્લાસ વધારે દૂધ પીવે છે. બરાબર, તો હુ ડ્રિંક્સ મોર દેન હુમ? કોણ કોના કરતાં વધારે દૂધ પીવે છે? તો શું આવશે? મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ. વચ્ચે હુ ડ્રિંક્સ લેસ ધેન હુમ? કોણ કોના કરતા ઓછું દૂધ પીવે છે? તો નરેશ
drinks less than Mahesh. બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે એક પાંચમો ક્વેશ્ચન છે, રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ. આ કૌંસમાં તમારે હા કે ના જ લખવાનું છે. અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. અ સ્ટેટ એટલે કે રાજ્ય, ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ, રાજ્ય એ જિલ્લા કરતાં મોટું હોય છે. રાજ્ય એ જિલ્લા કરતાં મોટું હોય છે, તો આપણને ખબર છે કે પહેલાં શું આવે, ખંડ, ખંડ પછી આવે દેશ, દેશ પછી આવે રાજ્ય, રાજ્ય પછી આવે જિલ્લો, જિલ્લો પછી આવે તાલુકો, તાલુકો પછી આવે ગામ. બરોબર, તો સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ, તો યસ, રાજ્ય એ જિલ્લા કરતાં મોટું છે. અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. દેશ, કન્ટ્રી એટલે દેશ, ઇઝ સ્મોલર એટલે કે નાનું છે, કોના કરતાં, રાજ્ય કરતાં. દેશ એ રાજ્ય કરતાં નાનું હોય છે, તો નો, કેમ કે દેશ આવે અને પછી જ રાજ્ય આવે, એટલે રાજ્ય કરતાં દેશ તો મોટો કહેવાય, દેશની અંદર બધા રાજ્યો આવેલા હોય ને. થર્ડ વન ઇઝ અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. ટાઉન એટલે કે શહેર, ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ એટલે કે શહેર એ જિલ્લા કરતાં મોટું હોય છે, તો કે ના, જિલ્લો મોટો હોય ને જિલ્લાની અંદર શહેર આવેલા હોય ને. ચોથું છે અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. આ બધામાં ગામડું એ નાનું હોય છે, તો યસ, ગામડું એ નાનું હોય છે. ગામ, શહેર, જિલ્લો, ગામ, શહેર, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ એન્ડ ખંડ. અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. શહેર એ ગામડા જેટલું જ મોટું હોય છે, તો નો, કેમ કે ગામડું તો સૌથી નાનું હોય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે જોઈએ નીચેના ખાલી જગ્યાઓ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ, ડિયર. બરોબર, અહીં આપણે પ્રાણીના નામ આપ્યા છે, એનો ઉપયોગ કરીને નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ચલો જોઈએ. અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. રેબિટ એટલે કે સસલું, સસલા કરતાં નાનું શું હોય, તો આપણને ખબર છે કે એલિફન્ટ મોટું, હિપ્પો મોટું, રેટ નાનું, રેબિટ, હોર્સ અને ડિયર પણ મોટા, એટલે અહીંયા શું આવશે, રેટ એટલે કે સસલા કરતાં નાનું શું હોય, ઉંદર જ હોય, બીજા બધા તો મોટા પ્રાણી છે. બીજું છે અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. ખાલી જગ્યા એ ઘોડા કરતાં નાનું છે પણ રેબિટ કરતાં મોટું છે, તો શું આવશે, એલિફન્ટ ના આવે, હિપ્પો ના આવે, રેટ ના આવે, રેબિટ તો આવે જ નહીં, હોર્સ અને ડિયર, એટલે કે અહીંયા શું આવશે, હરણ. હરણ એ ઘોડા કરતાં નાનું અને સસલા કરતાં મોટું હોય છે. અ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. આ બધામાં, આ બધા પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી કયું, તો એલિફન્ટ. હાથી એ સૌથી મોટું પ્રાણી છે. અ ખાલી જગ્યા એન્ડ એન્ડ ખાલી જગ્યા આર હેવીઅર ધેન અ હોર્સ. ઘોડા કરતાં મોટા કોણ, તો એલિફન્ટ એન્ડ હિપ્પો. અ હિપ્પો એન્ડ એન્ડ એલિફન્ટ. સેમ ચોથી ને પાંચમી ખાલી જગ્યા સેમ જ છે, એક જ છે, બે વાર છપાઈ ગઈ છે. બરોબર, ચલો હવે છઠ્ઠી ખાલી જગ્યા છે. ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ. આ બધા પ્રાણીઓમાં સૌથી નાનું પ્રાણી કયું, તો રેડ, ઉંદર. બરોબર, હવે પ્રશ્ન સાત છે. આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. પ્રશ્નના જવાબ આપો,
અને પ્રશ્નનો જવાબ લખવા માટે આ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરો. તો કૌંસમાં કયા કયા શબ્દો છે? પ્લેન, બસ, બુલોક કાર્ટ, બાઇસિકલ, બુલેટ ટ્રેન. બરોબર, પ્લેન વિમાન, બસ, બુલોક કાર એટલે બળદગાડું, બાઇસિકલ એટલે સાયકલ, ને બુલેટ ટ્રેન એટલે ટ્રેન. અ બસ ઇઝ ફાસ્ટર ધેન, બસ કોના કરતાં ફાસ્ટ હોય? તો બસ શેના કરતાં ફાસ્ટ હોય? બાઇસિકલ. સાયકલ કરતાં બસ ફાસ્ટ કહેવાય. બરાબર, અ ટ્રેન ઇઝ લોંગર ધેન, ટ્રેન કોના કરતાં લોંગર હોય છે એટલે કે લાંબી હોય છે? તો બસ, બસ કરતાં ટ્રેન લાંબી હોય છે. અ બુલોક કાર ઇઝ સ્લોઅર ધેન, બળદગાડું કોના કરતાં ધીમું હોય? તો બાઇસિકલ, બાઇસિકલ કરતાં પણ બળદગાડું કેવું હોય છે? ધીમું હોય છે. બરાબર, વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ ઓફ ધીસ, આ બધામાં ફાસ્ટેસ્ટ કોણ? તો પ્લેન. આપણને ખબર છે કે વિમાન એ સૌથી ઝડપથી ચાલતું વાહન, વ્હીકલ છે. વિદ્યાર્થી મિત્રો, આપણી એક્ટિવિટી 5 અહીં પૂરી થઈ. તમારી એક્ટિવિટી 5 આખી નોટબુકમાં લખી એના પીક પાડી મને વોટ્સઅપ ગ્રુપમાં ફોટો સેન્ડ કરવાના રહેશે. આગળની એક્ટિવિટી આપણે પછીના વિડીયોમાં જોઈશું.